ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ એટલે કે કોઈ બે વ્યક્તિ પ્રત્યક્ષમાં વાત કરતા હોય એનું કોઈ ત્રીજો વ્યક્તિ વર્ણન કરે એટલે અપ્રત્યક્ષ થઈ ગયું તો ડિરેક્ટ ઇનડિરેક્ટ આ દરેક વાક્યમાં સામાન્ય ફેરફાર સર્વનામમાં ફેરફાર અને કાળ પરિવર્તન આ ત્રણ કોષ્ટકનો ઉપયોગ દરેક વાક્યમાં આવે છે તો આપણે સૌથી પહેલા ત્રણ એ કોષ્ટક જોઈએ એમાં પહેલું કોષ્ટક છે સામાન્ય ફેરફાર એટલે કે ડિરેક્ટ ના વાક્યને ઇનડિરેક્ટ માં ફેરવતી વખતે જે ફેરફાર થાય એ અહીંયા પર સામાન્ય ફેરફારના કોષ્ટકમાં દર્શાવે દાખલા તરીકે ડિરેક્ટ માં ધીસ તો ઇનડિરેક્ટ માં ધેટ ડિરેક્ટ માં ધીસ એનું થઈ જશે ધોઝ નાવ જેનું થઈ જશે ધેન અગો જેનું થઈ જશે બિફોર ધસ જેનું થઈ જશે સો નેક્સ્ટ જેનું થઈ જશે ધ ફોલોઈંગ લાસ્ટ જેનું થઈ જશે ધ પ્રીવિયસ ટુડે જેનું થઈ જશે ધેટ ડે ધીસ ડે ધેટ ડે ટુમોરો ધ નેક્સ્ટ ડે યસ્ટરડે ધ પ્રીવિયસ ડે કમ ગો હિયર ધેર એમિઝા વોસવેર વોસવેર હેડ બીન હેવ હેઝ હેડ ડુ ડસ ક્લાઇમ થઈ જશે ડી ડી ક્લાઇમ થઈ જશે હેડ કેન તો એનું થઈ જશે કુડ મે માય સેલ શુડ વિલ અને વુડ તો આ જે છે એ સામાન્ય ફેરફાર છે એટલે કે ડિરેક્ટ ના વાક્યને ઇનડિરેક્ટ માં ફેરવતી વખતે જે આપેલા ફેરફારો છે એ કરવાના રહેશે આગળ જોઈએ કોષ્ટક નંબર 2 સર્વનામમાં ફેરફાર કોષ્ટક નંબર 2 સર્વ નામોમાં ફેરફાર આ કોષ્ટક તમે 8મા નવમા 10મા ધોરણમાં શીખ્યા છો તેમ છતાં કર્તા વિભક્તિ કર્મ સંબંધ અને અન્ય કર્તામાં આય વર્બ એટલે કે હું તો કર્મમાં થઈ જશે મી સંબંધકમાં આઈ નું થઈ જશે માય અને અન્યમાં માયસેલ્ફ એટલે કે હું મને મારું મારી જાતે વી અસ અવર અવર સેલ્સ અમે અમને અમારું અમારી જાતે દે ધેમ ધેર ધેમ સેલ્સ તેઓ તેઓને તેઓનું તેઓની જાતે યુ યુ યોર યોર સેલ્ફ અથવા યોર સેલ્ફ તમે તમને તમારું તમારી જાતે હી હિમ હિઝ હિમસેલ્ફ શી હર હર હરસેલ્ફ ઇટ ઇટ ઇટ્સ ઇટસેલ્ફ તે તેને તેનું તેની જાતે તેની તેણીને તેણીનું તેણીની જાતે તે તે તેનું તેની જાતે આ થયો સામાન્ય ફેરફાર પ્રત્યે એમ સર્વનામમાં કોષ્ટક નંબર 3 કાળ પરિવર્તન આપણે બધા કાળ છો એ કાળનો ઉપયોગ અહીંયા આવે છે જેવા અને જેટલા વર્તમાન કાળ હોય મિત્રો તેવા અને તેટલા ભૂતકાળમાં ફેરવવાના રહેશે જેમ કે નંબર 1 સાદો વર્તમાન કાળ
तो एनु रूपांतर रही जैसे साधा भूतकाल में साधा वर्तमान काल में आवे बी पद नु मूल रूप एस के एस वाळु रूप तो साधा भूतकाल में कही जैसे वी એટલે કે ડાયરેક્ટ ના વાક્યમાં જો સાદો વર્તમાન કાળ હોય એટલે કે ક્રિયાપદ નું મૂળ રૂપ એસ કે ઈએસ વાળું રૂપ હોય તો એને ઇન્ડાયરેક્ટ માં ફેરવતી વખતે ભૂતકાળ નું રૂપ એટલે કે વીટુ કરી દેવાનું રહેશે નંબર 2 ચાલુ વર્તમાન કાળ તો એનું રૂપાંતર થઈ જશે ચાલુ ભૂતકાળ ચાલુ વર્તમાન કાળમાં હોય N is R plus VING. तो चालू भूतकाल में कही जैसे was, were plus VING. नंबर 3 पूर्ण वर्तमान का तो एनु रूपांतर थशे पूर्ण भूतकाल पूर्ण वर्तमान काल में होय हैव हैज प्लस बी थ्री तो एनु रूपांतर थई जशे हेड प्लस बी थ्री नंबर 4 चालू पूर्ण वर्तमान का तो एनु रूपांतर थशे चालू पूर्ण भूतकाल चालू पूर्ण वर्तमान काल में आवे हैव हैज प्लस बी प्लस आईएनजी तो એનું રૂપાંતર થઈ જશે હેડ પ્લસ બી પ્લસ આઈએનજી નંબર 5 સાદો ભૂતકાળ તો એનું રૂપાંતર થઈ જશે પૂર્ણ ભૂતકાળ સાદા ભૂતકાળમાં આવે V2 તો પૂર્ણ ભૂતકાળમાં થશે હેડ પ્લસ V3 પરિવાર કાળ પરિવર્તન સાદો વર્તમાન કાળ હોય એનું રૂપાંતર સાદા ભૂતકાળમાં કરો એટલે કે ડાયરેક્ટ ના વાક્યમાં જે કાળ હોય ઇનડાયરેક્ટ માં ફેરવતી વખતે આ કાળ આવશે ડાયરેક્ટ ના વાક્યમાં ક્રિયાપદ નું મૂળ રૂપ S કે ES વાળું રૂપ હોય તો ઇનડાયરેક્ટ માં V2 થઈ જશે એવી રીતે ચાલુ વર્તમાન કાળમાં એની સાથે આઈએનજી હોય તો ચાલુ ભૂતકાળમાં વર્ષ આઈએનજી થઈ જશે પૂર્ણ વર્તમાન કાળમાં હેડ એસ વિત્રી હોય તો પૂર્ણ ભૂતકાળમાં હેડ વિત્રી થઈ જશે એવી રીતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેડ એસ બિન આઈએનજી હોય જેમ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરી હેડ બિન આઈએનજી કરવાનું હોય સાદો ભૂતકાળ હોય તો એમાં વિટુ હોય છે એટલે કે ભૂતકાળનું રૂપ હોય છે જેને પૂર્ણ ભૂતકાળમાં ફેરવતી વખતે હેડ પ્લસ વિત્રી માં રૂપાંતરિત કરવાનું હોય તો આ જે કાળ પરિવર્તન આ ત્રણ કોષ્ટકો અગત્યના છે સામાન્ય ફેરફાર સર્વનામમાં ફેરફાર અને કાળ પરિવર્તન આ ત્રણે ત્રણ કોષ્ટક એક વખત મેઇન નોટમાં લખવાના છે અને બે વખત રફ પેજમાં લખીને મોઢે કરવાના છે પોઝ ત્રણ કોષ્ટકો જોયા બાદ હવે બિગિંગ ઇન્ડેક્સ સ્પીચની પાયાની વાત કરીએ તો ટોટલ 6 પ્રકારના વાક્યો આવે વિધાન વાક્ય નંબર 2 પ્રશ્નાર્થ વાક્ય નંબર 3 આજ્ઞાર્થ વાક્ય નંબર 4 ઉદ્ગાર વાક્ય નંબર 5 લેટ અને લેટ્સ વાળા વાક્ય અને નંબર 6 શુભેચ્છા દર્શક વાક્ય આ 6 વાક્ય મળીને બને છે પેરેગ્રાફ જે એક્ઝામમાં 4 માર્ક્સનો પૂછાય તો આપણે સૌપ્રથમ વિધાન વાક્ય ભણીશું અને નિયમ ભણીશું અને ઉદાહરણો જોઈશું ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય ઉદાહરણો નિયમો ભણીશું ત્યારબાદ આજ્ઞાર્થ વાક્ય ઉદ્ગાર વાક્ય આ બધા વાક્યના ઉદાહરણો નિયમો ભણીશું અને ત્યારબાદ પેરેગ્રાફ ભણીશું
जेमा त्रण पुस्तक अगत्या। हवे आपणे एक पछी एक वाक्य जोशुं।
વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આજ્ઞા વાક્ય ઉદ્ગાર વાક્ય લેટ લેટ્સ વાળા વાક્યો અને શુભેચ્છા દર્શકમાં તો આ વિડીયોમાં આટલું આ વિડીયોમાં તમારે ત્રણે ત્રણ પુસ્તક મેઇન નોટમાં એક વખત લખવાના છે અને રફ પેજમાં બે વખત લખવાના છે અને મોઢે કરવાના છે કારણ કે આ ત્રણે ત્રણ પુસ્તક અને આ બધી વસ્તુનો ઉપયોગ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ ના દરેક વાક્યમાં આવશે જ આવશે એટલે અગત્યનું છે આ કામ કરવું જ પડશે.